કેમ છો મિત્રો મજામાં ને આજે આઠ સપ્ટેમ્બર બે હજાર વિથ જીકે સિરીઝ સિરીઝનો વિડીયો શરૂ કરીએ એ પહેલા એક મોટિવેશનલ વાત કરું છું આમ તો મોટિવેશનલ ન કહી શકાય પરંતુ વાસ્તવિક જિંદગી સાથે સંકળાયેલી આ વાત છે મારા બે નજીકના મિત્રો અને એમાં એક મિત્ર એટલે કોલેજ કરે અને બસ મનોરંજન કરે અને બીજો એક મિત્ર એવો કે તેના લગ્ન થઈ ગયા છે અને તેને એક ઘેર નાની બાળકી છે અને આ વ્યક્તિ મારા સંપર્કમાં આવ્યા અને બંને મિત્રોએ નક્કી કર્યું કે આ વર્ષે નોકરી લેવી છે એક વર્ષ પહેલાની વાત કરું છું હો મિત્રો અને એમાં જે કોલેજિયન મિત્ર હતો એનું નામ મહેશ તેમણે તો સૌપ્રથમ 6 છ મહિના બિલકુલ તૈયારીમાં ધ્યાન ન આપ્યું અને જેવી પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામિનેશન આવવાની વાત થઈ અને ત્રણ મહિનાનો સમય હતો

એક નાનકડી બાળકી છે એ મારા મિત્રનું નામ છે સંજય તો એ વ્યક્તિ શરીરમાં થોડોક વધારે અને પંચ્યાસી કિલો વજન મિત્રો વિચાર કરજો અને એ વ્યક્તિ મને એમ કહે છે કે સર મારે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરવી છે એનું શરીર જોઈને મને એમ થાય છે કે આ વ્યક્તિ ફિઝિકલ નો ગ્રાઉન્ડ કેવી રીતે પાસ કરશે મિત્રો આશ્ચર્ય થશે કે આ વ્યક્તિએ ગુણ લેખિત પરીક્ષામાં મેળવ્યા અને ત્યાર પછી તેમણે મેદાનની ટ્રેનિંગ શરૂ કરી અને તે એક હાઈસ્કૂલ અને તેનું ગ્રાઉન્ડ એના ફરતા રોજ ચક્કર લગાવે ધીમું ધીમું દોડે અને મને એમ થાય કે આ વ્યક્તિ ગ્રાઉન્ડ કેવી રીતે પાસ કરી શકશે

કયું રાજ્ય પ્રથમ ક્રમે રહ્યું છે એની પણ વાત તમે લખો અને બ્રિક્સ દેશોના સાંસ્કૃતિક અને પર્યટન પ્રધાનોની બેઠકનો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આયોજન થયું છે તો એમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું જો આ બાબતો તમે ન જાણતા હોવ તો મિત્રો તમે આ વિડીયો અંત સુધી નિહાળજો અને અંતે તમને એક પ્રશ્ન પૂછીશ જેનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો છે અને અત્યાર સુધી તમે ચેનલ ઉપર નવા છો

કોવિડ વિજય રથ જન જાગૃતિ અભિયાનની શરૂઆત કરવા જઈ રહ્યું છે અહીં વાંચી શકો છો કોવિડ વિજય રથ અને તે કોણ શરૂ કરવાનું છે ગુજરાત રાજ્ય અને અહીં ટેગલાઈન વાંચી શકો છો સાવચેતીને સંગ જીતીશું જંગ અને કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રાદેશિક લોક સંપર્ક બ્યુરો યુનિસેફ અને પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો આ અભિયાન શરૂ કરવામાં મદદરૂપ થશે આ અભિયાન હેઠળ રાજ્યના પાંચ જુદા જુદા ઝોનમાં જુનાગઢ ભુજ અમદાવાદ પાલનપુર અને સુરતથી કોવિડ રથનું પ્રસ્થાન થશે અને જુદા જુદા વિસ્તારોમાં પરિભ્રમણ કરનાર આ રથને ડિજિટલ સોશિયલ મીડિયાના માધ્યમથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ડિજિટલ ફ્લેગ ઓફ કરીને પ્રસ્થાન કરાવશે ખૂબ જ અગત્યની ગુજરાત વિષયક આ માહિતી છે અને તમે ગુજરાતની

તે મમરા મમરા સાથે સરહદ ધરાવે છે આ એટલે 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 શું તો મ મ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન મમરા સાથે સરહદ ધરાવે છે અને ગુજરાત જેની રાજધાની છે ગાંધીનગર ગ્રીન સિટી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આ બેઝિક માહિતી છે અને જ્યારે અહીં હું આચાર્ય દેવવ્રતને જોઉં છું ત્યારે તેમનું મને પાંચમી સપ્ટેમ્બર દરમિયાન શિક્ષકોને સંબોધિત એક ભાષણ પણ યાદ આવે છે તેમણે એક સરસ મજાની મિત્રો વાત કરી અને મારા હૃદયને સ્પર્શી ગઈ વાત કેવી હતી કે પોતે એક ગુરુકુળ ચલાવતા હતા કુરુક્ષેત્રમાં અને ત્યાં એવા વિદ્યાર્થીને એડમિશન આપ્યું કે જેને બીજી સ્કૂલમાંથી બરખાસ્ત કરી દેવામાં આવ્યો હતો અને આ ગુરુકુળ અંદર આવી અને પેલો જે રવિન્દ્ર નામનો બાળક હતો એમને તમામ નિયમોનો ભંગ કરી નાખ્યો જેમ કે દિવાલો કુદી અને પિક્ચર જોવા જવું અને આચાર્ય દેવ વ્રત એ સમયે એ ગુરુકુળ ના પ્રાચાર્ય અને તેમણે એક વખત ખબર પડી કે રવિન્દ્ર છે તે સિનેમામાં ફિલ્મ જોવા ગયો છે પાકી માહિતી મળી અને ખબર પડી કે આજ સિનેમા હોલમાં તે ફિલ્મ જોવા ગયો છે મિત્રો તમે વિચાર કરો કે એક વ્યક્તિ અન્ય કેવા વ્યક્તિઓનું જીવન બદલી શકે છે ફિલ્મનો એપિસોડ પૂરો થયો અને આચાર્ય દેવવ્રત સ્કૂટર લઈને ત્યાં પહોંચી ગયા હતા ગેટ ઉપર પેલો રવિન્દ્ર બહાર આવ્યો અને જાણે કોઈ કોલેજિયન હોય એવી રીતે સ્ટાઇલની અંદર આવ્યો અને આચાર્ય દેવવ્રતે તેમને બહાર બોલાવી લીધો કે રવિન્દ્ર અહીં આવતો કંઈ ન કહ્યું ફક્ત સ્કૂટર પાછળ બેસાડ્યો અને જતા જતા રસ્તામાં તેમણે શિખામણના બે બોલ કહ્યા કે તારા જે મોટા પપ્પા છે એટલે કે નાના છે એ આ રાજ્યમાં સારા એવા વકીલ છે અને તમારું કુટુંબ એ કેટલું ઊંચા દરજ્જાનું છે અને તું આ રીતે કાર્ય કર તે તને ન શોભે એટલા માટે તારું પણ મન થાય ફિલ્મ જોવા માટે ત્યારે તું મને કહેજે હું તને સ્કૂટર ઉપર બેસાડી અને ફિલ્મ જોવા લાવીશ પરંતુ તું આવી હરકત ન કરતો અને ત્યાર પછી આચાર્ય દેવવ્રત પોતાના ઓરડે જતા રહ્યા અને પેલું જે ગુરુકુળ છાત્રાલય હતું ત્યાં રવિન્દ્ર નિવાસ કરતો હતો અને બરોબર સાંજના આઠ વાગે ઘંટી વાગે છે આચાર્ય દેવ વ્રત બારણું ખોલે છે જુએ છે તો રવિન્દ્ર રવિન્દ્રના આંખમાંથી આંસુ જાય છે અને ક્ષમા માગે છે કે ગુરુજી હું હવે આવી હરકત ક્યારેય નહીં કરું અને તમે તો આ દિવસે મને ગુરુદક્ષિણા એક આપો તો કે શું તો કે હું હવે તમામ નિયમોનું પાલન કરીશ અને ત્યાર પછી આ વિદ્યાર્થીએ આ વિદ્યાર્થીએ આચાર્ય દેવવ્રતે એક વચન માંગ્યું હતું કે મારો જે આ ઓફિસ છે એમાં ટોપ વિદ્યાર્થી તરીકે તારું નામ હોવું જોઈએ અને મિત્રો આ રવિન્દ્રએ આ વચન સિદ્ધ કરી બતાવ્યું અને વર્તમાન સમયમાં તે રાજ્યના ખ્યાતનામ પાંચ વકીલ કહી શકાય એમાં આ રવિન્દ્રની ગણના થાય છે તો મિત્રો કહેવાનું તાત્પર્ય એટલું છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ રસ્તે જતો હોય પરંતુ એક સાચો રાહ ચીંધનાર કોઈક મળી જાય ને

વિશ્વમાં એસી ટકા હીરા વેચાણનું ગુજરાત રાજ્યમાં પોલિશિંગ થાય છે અને એમાં પણ સુરતને હબ કહી શકાય પરંતુ કોરોના વાયરસે આ ઉદ્યોગ ધંધાને અત્યારે ખૂબ જ નુકસાન પહોંચાડ્યું રાષ્ટ્રીય સમાચારની વાત કરીએ તાજેતરમાં મહિલાઓને લોન આપવાની બાબતમાં તમિલનાડુ રાજ્ય પ્રથમ ક્રમે રહ્યું છે અને જ્યારે આ લોન આપવાની વાત આવે છે ત્યારે આ પ્રધાનમંત્રી મુદ્રા યોજના પણ એટલી જ અગત્યની થઈ પડે મુદ્રા યોજના અંતર્ગત પ્રદાન કરવામાં આવેલી કુલ લોન પૈકીની સિત્તેર ટકા લોન મહિલાઓએ લીધી છે તો અહીં એક આંકડો જોઈ શકો છો સિત્તેર ટકા લોન મહિલાઓએ લીધી છે મુદ્રા યોજના અંતર્ગત અને પ્રથમ ક્રમે તમિલનાડુ રહે છે દ્વિતીય ક્રમે પશ્ચિમ બંગાળ રહે છે અને તૃતીય ક્રમે કર્ણાટક રાજ્ય પ્રથમ ક્રમે તમિલનાડુ બીજા નંબરે પશ્ચિમ બંગાળ અને ત્રીજા નંબરે કર્ણાટક અને પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની વાત કરીએ તો આ યોજના વર્ષ 2015 માં વર્ષ 2015 માં લોન્ચ કરવામાં આવી હતી આ યોજનાનો ઉદ્દેશ્ય શું છે નોન કોર્પોરેટ નોન ફાર્મર સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગોને 10 લાખ રૂપિયા સુધીની લોન ઉપલબ્ધ કરાવવી એ આ મુદ્રા યોજનાનો મુખ્ય હેતુ છે આ યોજના હેઠળ લોન વાણિજ્ય બેંક ક્ષેત્રીય ગ્રામીણ બેંક લઘુ નાણાકીય બેંક કોઓપરેટિવ બેંક માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ નોન બેન્કિંગ કંપનીઓ દ્વારા પ્રદાન કરવામાં આવશે ભારત સરકારે આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ મુદ્રા યોજના હેઠળ લોન પ્રાપ્તકર્તાઓને ઝડપથી ચુકવણી કરવા માટે બાર મહિના માટે બે ટકા વ્યાજ પર આર્થિક મદદ પણ પ્રદાન કરી છે અને જ્યારે ટોપ ઉપર રહ્યું છે તમિલનાડુ રાજ્ય તો ઇમેજમાં જોઈ શકો છો તમિલનાડુ તમિલનાડુ છે તે આંધ્રપ્રદેશ કર્ણાટક અને કેરળ રાજ્ય સાથે જોડાયેલું છે તમિલનાડુના મુખ્યમંત્રી છે કે પલાની સામી તમિલનાડુના રાજ્યપાલ છે બનવારીલાલ પુરોહિત અને તમિલનાડુની રાજધાની છે ચેન્નાઈ ચેન્નાઈ એક્સપ્રેસ ને હો મિત્રો આગળ વાત કરીએ આંતરરાષ્ટ્રીય સમાચારની તો હાલમાં બ્રિક્સ દેશોના સંસ્કૃતિ અને પર્યટન પ્રધાનોની બેઠકનું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આયોજન કરવામાં આવ્યું છે અત્યારે વર્તમાન સમયમાં એવો ટ્રેન કહી શકાય કે કોરોના મહામારીના કારણે આ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી હવે મોટા ભાગની કોન્ફરન્સોનું આયોજન થાય છે અને એની અંદર રશિયા ચાઈના આપણો ભારત દેશ સાઉથ આફ્રિકા અને બ્રાઝિલ આ પાંચ દેશોના સંસ્કૃતિ અને પર્યટન પ્રધાનોએ આમાં ભાગ લીધો તો બ્રિક્સ દેશોના સંસ્કૃતિ મંત્રીઓ કોન્ફરન્સ અને પર્યટન મંત્રી એવા શ્રી પ્રહલાદસિંહ પટેલે દ્વારા આપણું ભારતનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું આ બેઠકમાં સહભાગી દેશો એ સાંસ્કૃતિક ક્ષેત્રે કોરોના રોગચાળાના પ્રભાવ વિશે વિચારણા કરેલ અને સંયુક્ત સાંસ્કૃતિક ઓનલાઈન પ્રોજેક્ટ્સના સંભવિત અમલીકરણની પણ સમીક્ષા કરવામાં આવી હતી ભારતે સાંસ્કૃતિક ક્ષેત્રે જાગૃતિ દર્શાવવા જાહેર કર્યું હતું કે વર્ષ બે હજાર એકવીસમાં ક્યારે વર્ષ બે હજાર એકવીસમાં બ્રિક્સ એલાયન્સ ઓફ આર્ટ મ્યુઝિયમ અને ગેલેરીઝના નેતૃત્વ હેઠળ બોન્ડિંગ રિઝન્સ એન્ડ ઇમેજિનિંગ કલ્ચરલ સિનર્જીઝ નામની બ્રિક્સ સંયુક્ત પ્રદર્શનનું આયોજન આપણા ભારત દેશમાં કરવામાં આવશે ક્યાં કરવામાં આવશે નવી દિલ્હી મુકામે અને કોના દ્વારા નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ નવી દિલ્હી તેનું આયોજન કરશે અને બ્રિક્સ ની વાત આવે તો પાંચ દેશો બ્રાઝિલ રૂસ ઇન્ડિયા ચાઈના એન્ડ સાઉથ આફ્રિકા બ્રિક્સ એ કોઈ આંતરરાષ્ટ્રીય આંતર સરકારી સંગઠન નથી તેને કોઈ સંધિ દ્વારા સ્થાપિત કરવામાં આવેલ નથી તે ઉપરના પાંચ દેશોનું એક એકીકૃત પ્લેટફોર્મ છે કયું આ પાંચ દેશ બ્રિક્સ પરંતુ પહેલા તો નામ હતું બ્રિક તો અન્ય છેલ્લે કયો દેશ સામેલ થયો સાઉથ આફ્રિકા તો બે હજાર દસ માં દક્ષિણ આફ્રિકા સામેલ થવાથી બ્રિક માંથી હવે બ્રિક્સ એટલે કે એસ સામેલ થયો અને બ્રિક્સ એ ઉભરતી વિકાસશીલ રાષ્ટ્રીય અર્થવ્યવસ્થાનો એક સંઘ છે અને તેની સ્થાપના બે હજાર નવ માં થાય છે

કે બ્રિક્સ દેશોના સમૂહમાં ભારત બ્રાઝિલ અને રશિયા ઉપરાંત કયા દેશોનો સમાવેશ થાય છે ચીન અને સાઉથ આફ્રિકાનો બ્રિક્સ મથક ક્યાં નક્કી કરવામાં છે અને મિત્રો હવે આપણે જ્યારે અહીં કરંટ અફેરના અંત તરફ જઈએ છીએ તો જતા જતા એક મહત્વની વાત હું દર વખતે લઈને આવું છું કે અમારા બે વિડિયો પબ્લિશ થાય છે એક વ્યક્તિ વિશેષનો વિડીયો અને એક કરંટ અફેરનો વિડીયો અને હવે તમે આ કરંટ અફેરનો વિડીયો નિહાળી લીધો તો આ વ્યક્તિ વિશેષના વિડીયોમાં તમને આજે જાણવા મળશે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ વિશે અને એની સાથે બીજા મહત્વના શિક્ષણ સાથે સંલગ્ન મહત્વના દિવસો અને ગાંધી ટુ હિટલર ફિલ્મમાં ગાંધીજીનું પ્રિય ભજન એટલે કે વૈષ્ણવ જનતો તેને રે કહીએ આ ગાનાર આ ભારત રત્ન વિજેતા વ્યક્તિ કોણ છે એના નામે કયા કયા મહત્વના એવોર્ડ છે એની વાત પણ કરવાનો છું તો ટૂંક સમયમાં આ વિડિયોમાં પણ મળીશું જોવાનું ન ભૂલતા અને હવે વાત કરી લઈએ આપણે કમેન્ટ સેક્શનની મુસ્તફા માથકિયા તેઓએ બોટાદ જિલ્લા વિશે લખ્યું છે કે તેનું વડુ મથક પણ બોટાદ છે સ્થાપના પંદરમી ઓગસ્ટ બે ના રોજ થાય છે અમદાવાદ અને ભાવનગર જિલ્લામાંથી બોટાદની રચના થાય છે

તેઓએ પણ બોટાદ જિલ્લાની રચનાની વાત કરી છે અને આગળ એમણે જે મહત્વના સ્થળો આવેલા છે એની વાત કરી કે ગઢડા સ્વામિનારાયણ મંદિર આવેલું છે કેલો નદીના કિનારે આવેલું છે અને ત્યાર પછી તેમણે સાળંગપુરનો પણ ઉલ્લેખ કર્યો છે કષ્ટભંજન હનુમાનજી મહારાજનું મંદિર સાળંગપુર મુકામે અને મિત્રો ખાસ અગત્યની વાત લખી છે બાવળિયા અસ્મિતા તમને પણ ખૂબ ખૂબ અભિનંદન મયુર જરમરિયા તેઓએ પણ બોટાદ જિલ્લો અને એમાં સાળંગપુર ખૂબ જ પ્રખ્યાત છે મિત્રો એવું કહેવાય છે કે એક્ટર જે અભિનેતા ગોવિંદાજી છે તે પણ દર વર્ષે સાળંગપુરની મુલાકાત લેવા માટે હનુમાનજીના દર્શને આવે છે અને તે પણ એક મોટા ભક્ત છે અને મિત્રો હવે આપણે લાસ્ટમાં પ્રશ્ન તરફ જઈએ અને આજનો મારો પ્રશ્ન છે તમિલનાડુ રાજ્ય વિશે કે તમિલનાડુ રાજ્ય વિશે મહત્વની માહિતી લખો જેવી રીતે તમે ગુજરાતને વિશેષમાં જાણો છો એવી રીતે તમે તમિલનાડુ રાજ્ય વિશે પણ ડિટેલમાં જાણતા હોવા જુઓ તો મિત્રો અહીં તમે એક ભારતના ભૂગોળની દ્રષ્ટિએ તમે તમિલનાડુ રાજ્યને મૂલવજો અને તેના મહત્વના તીર્થસ્થાન મહત્વના મેળા આ બાબતને પણ વણી અને અહીં તમારી એક એવી અદભુત કમેન્ટ લખો કે અન્ય મિત્રો તરફથી સૌથી વધારે લાઈક મળે અને તેમને જાણવાનું મળે ઠીક છે મિત્રો આવતીકાલે મળીશું તમિલનાડુ વિશે જાણીશું ત્યાં સુધી રજા લઈએ ટેક કેર એન્ડ જય હિન્દ